माताजी आज न छठू नोट तुझे अन मैं जा रही हूँ शूटिंग में। मेरा शूटिंग है सॉन्ग का और सॉन्ग लिखा है मेरी बेटी जानकी ने और सॉन्ग का नाम है आपड़ा मलंग माँ और मैं उसमें मम्मी बनी हूँ और मेरा बेटा बना है मयूर चौहान जो समंदर पिक्चर में हीरो था। अच्छी सैयर मोरी बहुत सारे पिक्चर है उसके, बहुत हिट पिक्चर है, बहुत अच्छा लड़का है, बहुत उमदा कलाकार है। हाँ मैं उसकी माँ बनने वाली हूँ और वो मेरा बेटा बनने वाला है और मेरी बेटी का लिखा हुआ मेरी जानकी जिसने लिखा है उसके माँ का रोल मैं बनूंगी। थैंक यू सो मच। ये मेरा ब्लॉग है, आज तारीख है 8 तारीख 8/10/1900 ના યાર લોચા પડવા માંડ્યા, આગળ શું થશે મારું ખબર નહીં મને। અમદાવાદની આસપાસ અમારા લોકેશન હે શૂટિંગ કે મેં રેડી હું, ફોન આવેગા તો મેં નીચે જાઉંગો। ઓકે જય માતાજી, ટેક કેર, આગે આગે મેં જણાવું ક્યાં ક્યાં હે। ઓકે બાય, જય માતાજી। ચલો હમ નિકલ પડે હે હમારા શૂટિંગ કે લીએ। યસ, ઉબર આ ગઈ હોગી, બાંધી દીધી હોગી અને મેં જા રહી। ઓકે હા, આવી ગઈ છે भाई, हमें लेके जा रहे हैं शूटिंग में। यस, ब्लॉग में आपका स्वागत है बेटा। जय बहुचरा जी हे मारी माँ जगदम्बा, लाज राखजे, मदाना रखो पकड़जे, जय हो जय हो। तो हम निकल चुके हैं ऊपर में बैठ के, हमारा शूटिंग होने वाला है। क्या है मेरे को पता नहीं, हाँ इतना पता है कि मेरी बेटी ने सॉन्ग लिखा है और उसमें माँ का रोल मेरा है। इतना इमोशनल लिखा है कि मुझे नहीं सुना मुझे सुनाया नहीं है, उसको पता है कि मैं रो लूंगी, मेरे बेटा को याद करके मुझे रोना आ जाएगा। अरे बहुत इमोशनल सॉन्ग है, पता नहीं आंसू तो असली आ जाएंगे क्योंकि मेहुल की याद इतनी है। तो ये सब है मेरे को नहीं पता। चलो भाई जय माता जी। टैक है गई, मैं तो गाड़ी को क्या हुआ, अगर बंद हो जाएगी तो हमारा क्या होगा, कुछ नहीं होगा, दूसरी गाड़ी। कभी घबराना मत, બિલકુલ મને ગભરામણ ના થાય। હા એક વસ્તુ છે કે રાત્રે આપણે કોઈ એવા અજાણ્યા રસ્તા પર સુમસાન હોય તો થોડોક ડર લાગે, ડર એટલે માણા કરતા બીજા વર ભગવાન બધું વિચારેલું, હા એને બધું વિચારી લીધું, સાચી વાત છે। કેટલી સ્મૂથ ગાડી હતી, હમણાં એવું થયું કે હા એ બંધ થઈ જશે પણ એવું કયું હતું નથી, બહુ નેગેટિવ નહીં વિચારવાનું। ઓકે જીવનમાં ખુશ રહેવાનું, આ તો ગાડી છે પણ માણસની પણ ગાડી બંધ થઈ જતી હોય છે ગમે ત્યારે। એસી નહી કરવી ચાહીએ, બપોર મેં તો બહુત જરૂર પડતી હોય એસી કી, પણ સવાર સવાર માં તો આ કુદરતી શું કેવાય ઓક્સિજન જેવી હવા લેકે લેકે હમ જા રહે મસ્ત મજા। તક કાચ ખુલ્લા કર દિયા હે, મેને બોલ દિયા ઓલરેડી ગાડી વાલા આનંદ ભાઈ કો કે બેટા પ્લીઝ એસી મત કરના ઓર દરવાજા ખુલ્લા રખના, અરે પહેલી કી તરહ નહીં એસે ખુલ્લે દરવાજે રખ કે જાતે થે ગાડી મેં બેઠ ગયે, ટ્રેક્ટર મેં બેઠ ગયે હૈ, તો એસા હી મેં જા રહી હું સટિંગ મેં હે। યસ, હે ઇસ જીવડે કો ગુગે કહેતે થે, ગુગો, યે ગુગા હે, કિચડ કા ગુગા કહેતે હૈ ઉસકો। હા કેસે ઊંધા પડા હૈ બિચારા, ઉસકો સીધા હોના હૈ, ચલો મેં કર દઉં ઉસકો સીધા। હા એ ગુગા હૈ, એ પૌદરે કા ઓલા હોતા ભેંસ કા પૌદરા ઉસમે આતા હૈ, ચલે સીધા હો જા, હા દેખો સીધો થઈ ગયો, ચલેગા વો બિચારા, રાહત મિલ ગઈ ઉસકો, સીધા હોના નહીં આતા, ઊંધા પડના હી આતા હૈ, દેખો કેવો પડે છે સુમસાન, એ ગુગડા ગુગડા। હેલો ગાઈસ, મેકઅપ કી શરૂઆત હો ગઈ હૈ, એ મેકઅપ કરને વાલી લડકી, તેરા નામ ક્યા બેટા, હેલી રે હેલી, એસા હે સહેલી, યસ યે હે હેલી, હેલો, બહોત અચ્છા મેકઅપ કરતી હૈ, નીંદ ઉડાડ દી મેરી, નકર તો મેં સો રહી થી। આજે જો સોંગ મેં હમ કામ કરને વાલે હે વો હમારા હુનહાર સ્ટાર મયૂર ચૌહાણ। મયૂર છે આજે, હું છું અને હૃદયમાં, યસ
અને તમે પણ મારા હૃદયમાં જો, આપણે મળ્યા હતા જ્યારે વાત થઈ હતી કે આપણે સાથે કામ કરવાનું છે, અને આજે હું બહુ જ ખુશ છું કે આજે આપણે સાથે કામ કરવાનું આવ્યું છે. હું ખુશ છું, હું ખુશ છું, જાજ વધારે ખુશ છું. થેન્ક યુ સો મચ બેટા. અરે થેન્ક યુ સો મચ. બોલ બોલ બોલો, તું મારા માટે શું કહેતો હતો? તમે બોલાવશો ત્યારે હું આવી જઈશ. અરે થેન્ક યુ નહીં કહેવાનું તમને. અરે અરે ખાઈ વાંધો, ખમા ખમા બસ. મેરે પીછે હે તબેલા, તબેલા મેં ભેંસ હે, ભેંસ કા ગાય હે ના ભેંસ. તેરા ક્યા બોલા તું ને? इधर आ, ये है हमारा डायरेक्टर मिलन जोशी. कैसे हो मेरे लाल? एकदम मस्त, बढ़िया है. और ये है हमारे कोरियोग्राफी. यस कोरियोग्राफी. अपना नाम बोलो, मैं तो भूल गई. मैं भूल गया पिंटू भाई. अरे बोलने वाली थी, खाली खाली मजाक किया. भूला 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 भूला. इधर आ ए जयेश, ये डीओपी है. डीओपी बोलना बहुत इजी. डीओपी, ओके, इजी में इजी नाम. फुल फॉर्म क्या है मेरे को नहीं पता. डॉप डॉप डॉप. यस. अरे आज हमारा जस्सी दादी. ओ माय गॉड, आज मानू मानू कैरेक्टर भजवी रहे. अच्छे जब ने आज मानू ना ना रड़ेंगे, क्यों नहीं रड़ेंगे? तबेला देख के वो ऑटोमेटिक मुझे रड़ा आ गया. रड़ा आ गया. शूटिंग बारे में शू कहवा मांगसे बोलो. हैं बेटा, તમે શૂટિંગ નું શું કહેવા માંગશો? બોલો ને, કઈક બોલો ને બેટા. બોલો ને. એ બછડે કે પીછે જો બેઠા હે, એ હિરેન બછડા હે મેરા. હિરેન દેખ તો. હેલો, મારા બ્લોગ માં તારું સ્વાગત છે. યસ. ઓ માય ગોડ, એક્શન. ઓ એસે વોટ લેના હે. બહોત દિનો કે બાદ મેને. ये है गावड़ा. गावड़ा नहीं कहते, गावड़ा कहते है. बहुत हिंदी नहीं बोलने का निकलो चपड़ जाता. हेलो हेलो, यहाँ गांव में हमारा शूटिंग होगा और मुहूर्त की तैयारी हो चुकी है. यस, ये छोटे छोटे बच्चे हैं. कितने दिनों के बाद चकली का आवाज़ सुनाई दिया. ये छोटी सी गैया है, गौवा गाय. ओ सुन पाड़ी जानो, गौरी. हाँ गौरी, है ना गौरी नी दादी. नमः पार्वती पते हर हर महादेव. हर કોરિયોગ્રાફી છે અને ઘણા બધા પિક્ચરોમાં સોંગમાં એ કોરિયોગ્રાફી કરે છે અને બેસ્ટ કામ કરે છે. આનંદ શું ભણે છે બેટા? તારું નામ શું છે બેટા? પિયુષ છે. તું ભણવા જાય છે અને તાર બાલ બચ્ચા મજામાં છે ને? ઓકે સરસ સરસ. હા પાડી દે, વાત પૂરી થઈ ગઈ હવે. અને 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 તારો ભાઈબંધ કોણ છે? પાક્કો ભાઈબંધ. કેમેરામાં અંદર બાજુમાં બેઠો છે. પિયાન્સ. અચ્છા. હા અને તારું સ્કૂલનું નામ? સ્કૂલનું નામ શું છે બેટા? તું ક્યાં ધોરણમાં ભણો? પહેલા ધોરણમાં. અરે વાહ, અહીંયા એ છોરા અહીંયા. અરે આ દફતર મેલ જાય છે. અરે અહીંયા એ તું છોડી છું, એ છોડી છું તું. હે વંદના અહીંયા તું. આનો વંદના ને ના યુવરાજ.
યુવરાજ? અરે મને એમ કે વંદન, આ તારું નામ યુવરાજ છે? બગા બાલ ગોપાલ છે, બધા બ્રહ્મ સ્વરૂપ છે આ તો બધા બાળકો. બહુ મજા આવી, સરસ મજા. લાય લાય અહીંયા બોલાય બોલાય. એ સુરા અહીંયા યુવરાજ અહીંયા તો એકડે એક ને બગડ બે બે લખીને આવજો બકા. ઋષિક બોલ તો બેટા. ઋષિક એ ઋષિક ઋષિક ઘડી કામ ગોળ ગોળ ફરતો. હા હા, પંખા અમે બહુ વાઇબ્રેટ બાપા, લાઈટ ઉને નામ નામ નાખી નાખી ઉડી જતા રહેતા. આવા તે ભરેલા છે, આ જૂની વાત યાદ આવી. હા, પંખા નાખી ઉડી જતા ધામ ઉડી જાય, ખબર ન પડે, ખબર પડી જાય. આ મોસમ બી કઈ ખબર આવી પર શું છે? આ બાપ ના બોલ થી નહી મને કથા ચડી જાય, મને તો માથા ના વાળ ઉભા થઈ ગયો મારા. મોટા ભાઈ છોકરો મને કે મોસંબી ખા, મોસંબી છે પછી લઈને જાય. આ ગધા પધા કર નાખ્યા. બોલો ભારત માતા કી જય. એ હાલો હિંમત કરી ખાઓ. કોઈ ઉતાય ગાડા આમ તો હારી લાગી તો ચડી ગયો થઈ પૈસા બાપરી. મોસમ બી કહેવાય બોન. માથા ને વાર ઉભા થઈ ગયા તમારે બેન. ગાંડા થવાનું કામ છે તો ખાઈએ છે ને. અરે ત્રણ હોય હું તો ચાર નાખે પણ હમણી નઈ એટલે. તમે શું માનો છો? હું બધી કહી દઉં, મોઢું નાનું છે ને એટલે ના હમણી. મને ભાવે પણ જરા જરા નસો ચડી જાય તમારે જેમ. ખાટો નો નસો ચડો ભાઈ. મીઠું કે નમક આવે ને, નમક મીઠું. અચ્છા નમક એટલે મીઠું થાય. હા હા વાંધો નહીં. વવરાણી તાર નામ શું બેટા? આશા. આશા તું અમારી આશા પૂરી કર. અમારા ખાતા માંથી ખારા કરો. હવે ખાતા માંથી ખારા થાય છે.
મધુબેન ને ખટાશ નું મીઠું મીઠું કરીને ગવડાવી અને દોશમન માં નાખે કઈ વાંધો નહીં તમે ચાલો ન્યુઝ પેપર માં આવી જશે મધુબેન ને મોસંબી મોસંબી કરી આખા ઇન્ડિયા માં મોસંબી મોસંબી કરી અને ઘાટું બૈડ જ્યું ગધા લીંબુ ખવડાવી દીધું આખા ડબરું ચડી ગયું લીંબુ ખાતા જશે અરે ઉડ ઉડ કેતા કેટલા ખાવા હવે તો બાઈસ કરો બીપી ના ઘટે એવું અલા બીજા બે લેતો આય તરકા ના નહીં હા તો આવજે અમે ચક્કર નું આવો હા એ ભાઈ બેલે બેલે મધુબેન ને ખાવ છે આ સમય ખા લાવજો હવે આજા હવે અમારા આશા છે બીજા બે ખાવાના હવે ખાંડ લઈને આવજો હા નહીં આવ મોરસ લાવી બેટા હવે મીઠું ખાજો હવે મોરસ લાઈ ખાન લઈને આવજો હવે બરોબર અને પછી અમારું બધું ઉતરી જાય કાટું બહાર કરી એ મધુબેન ત્યાં જાય કે ડબલું લઈને જાય પાછળ નહીં એ તો જા એ મધુબેન કરવા મધુબેન તો ઉતારવા ગયા મધુબેન તો જ્યાં પણ દોશી ને લઈ જાય મોટા ભાઈ તમે એમ કેવાય કે વર ને વહુ છે તમે કે બે માણસ છો તમે શું માણસ હતા તમે માણસ તો હતા પણ બે મિક્સ બોલી બરાબર બોલી હતી અરે બોન મિક્સ કરી નાખ્યું તમે તો બધું મિક્સર ન ત્યારે મિક્સર આવા કોઈ પણ વર વહુ જોઈને તો કેવું કે આ બે મિક્સર છે અમર મધુબેન ને કીધું કે આ બે મિક્સર છે ભાઈ ગુદડાય આ બે ગુદડાય બાજરો ઘઉં ભેગો છે અમાર મિક્સર ભાઈ છે બાજરો છે અને બેન જે ઘઉં લો ના ભાઈ ઘઉં લો બેન બાજરી ના ના બેન દુપાળા છે બેન ઘઉં લો અને ભાઈ છે ને બાજરો છે મિક્સર નું નામ પાડી દીધું મિક્સર મધુબેન જવું છે અચ્છા તમે મધુબેન મધુબેન શું કહે જાર તમે જાર છો ઓહો પોતા નામ પોતા જ પાડી દીધું પોતે જ ફૈબા બની ગયા ગધેડા લીંબુ લાગી ગયા મને દરજી કહે કે મેં ઓલા ઓલી બિચારી મને પૂછ્યો છે કે તમારું નામ શું મેં કીધું જસી દાદી તો કે જાતી ગઈ ખરેખર તમને ખટાશો ચડી ગયો આવો કઈ બોલતા નહીં તો ખટા ચડી લાગે ચહેરા પર હવે મીઠાશ લાવજો આશા બેન આશા બેન હવે મીઠાશ લાવજો તમે એમને હવે ખટા ચડી હવે મીઠાશ જોઈએ મીઠામાં ભરીને આપો ને ઉતરી જાય ડબલું લઈને જાય એટલે એમને લાગે ને મીઠા હોય તો ખાય ને એમ બધું બેન જાય એક્ટિંગ કરો કે હું તો એક્ટિંગ કરવા બહાર જતી રહી ડબલું મને આવું છે બરાબર ત્યાંની ડોલ લઈને ગયો અને ગાય દોવાના બરાબર તમે દૂધ ખાવાનું બંધ કરાવી દેજો આવું કરે એ ડબલું ના મળે તો હું કરે જલ્દી જે હાથમાં આવ્યું એ જે હાથમાં આવ્યું એ ભગવાન હાલ શું રકબી નાઈ નગર રકબી લઈને જાય કપે લઈને જતા રહી એ ભગવાન ડોક્ટરની સલાહ જોતી હોય તો મધુબેન ભાઈ આવો અને એમણે એવું કીધું છે કે ખટાશ બહુ સારા એ કે 75% હું ડૉક્ટર છે 25% તમે એમ ખાંડ લાવજો હે તમે 75% ડૉક્ટર છો શું મળે આનાથી આવરે બધું આવરે બધું આવરે બધું એમને આવડે શું એ
અને શું મળે શું આમાં ખાવા દે ખાતા છે વિટામિન વિટામિન સી ઉસી એટલે શું એટલે બધું અંદર આવી જાય પ્રવાહી વિટામિન સી ઉસી એટલે શું એટલે બધું અંદર આવી જાય પ્રવાહી શક્તિ આવી જાય વિટામિન સી નો મતલબ તો કમો ને કીધું ખરું સી એટલે શક્તિ વાળું શક્તિ નહીં તમે જો શક્તિ સોતા દેમ રહેતા ને તો તો તમારે વિટામિન તમે શક્તિ સોતા દેમ ના શક્તિનગર માં એટલે તમને શક્તિ નામ યાદ રહી ગયું ના આ તો સી મારે આમાં ડોક્ટર સાહેબ મધુબેન કડવાશ માટેની એક તમને સલાહ આપે છે કડવાથી શું થાય બેન અચ્છા બેન તમને પૂછે મધુબેન કડવાશ સારી શરીર માટે અચ્છા થોડી જીવત રાખવી પડે પાછી કેટલા 100 ગ્રામ રાખવી પડે 200 ગ્રામ 50 ગ્રામ જ વધી જાય બહુ તો ઉપર જતું રહેવું પડે આ મધુબેન ડોક્ટર આયંગર છે બહુ સારા એવા ડોક્ટર છે કોઈ પણ કઈ તકલીફ હોય અને વિટામિન સી ને ડી ને કડવાશની ખબર ના પડતી તો મધુબેન નો કોન્ટેક્ટ કરો લે મધુ શું કરસ મધુ ઓ બોલ બાપા હમણાં તાર ખાંભલો લઈને પડી જાત લે દક્ષિણા આપું છે કોસ્ટ અરે મારા અરે મારા મારા લે 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 ઉંદર ના પૂછ બકા સુખી થા બેટા બસ તને જોવાઈ અને તને રાજી કરવાઈ બેટા ના બોલ ના મને ઉભી કરાવ બોલે હમ અંદર હું હંતે હંતે બોલે છે બોલ શર્માય આ શર્ટ બહુ જોરદાર છે ખરેખર મોડર્ન માટે તે પરફેક્ટ પસંદ કર્યો મોડલિંગ કર યાર એની સ્માઈલ જો આ હીરો બકા મયુરભાઈ કહે છે મયુરભાઈ કે કઈ ખોટી વાત ના હોય તો જીપ કે બહાર ગાડી તો આટી વાત છે 18 તારીખે કયું પિક્ચર રિલીઝ થાય છે નામ શું છે પિક્ચર નું નામ બોલા ખાલી ના હું ના કહું હા યાર આવું ચાલતું હશે જોવા દે કયું ગીત બનાવ્યું આ છે હા એક વાર થોડું ગઈ લગાડા હા મેં બંગાલ આગળ આવીને વાત કર મયુરભાઈ નું સોંગ ગાવ ચલો 5 વાગે ન પગ મારા ધુકે પછી ઉપર જો આન્સર પછી શું પછી શું મજબૂત હા મજબૂત તો મજબૂત કરું છું કામ થઈ ગયું મારું પતી ગયું બકા આ છોકરાઓ કેલો પૂરો તો મજબૂત એવોર્ડ મળી ગયો ને મજબૂત એવોર્ડ મજબૂત હે એવોર્ડ બી મળી જશે ભાઈ માય ગોડ વિડિયો બહુ પડશે ભાઈ કામ થઈ ગયું આજે હે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ શું આવશે બેટા સબસ્ક્રાઇબ 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 ફરી બોલ દો બેટા એકવાર કહી દે વાહ ભાઈ વાહ સબસ્ક્રાઇબ અને તમારી વિડિયો મારા મોકલો તો હું ભાઈબંધને મોકલું તો તમારી વિડિયો ઉપડી જાય હા વાયરલ થઈ જાય વાયરલ થઈ જાય શું કરીશ તું બોલ દો મારી ઇન્સ્ટા આઈડી એમઆર મિત 31 62 તમારે તમારા વિડિયો મને મોકલજો હું ભાઈબંધને મોકલી દઉં તમે વિડિયો ઉપડી જાય વાયરલ થઈ જાય ગેરંટી ગેરંટી આપો ઉપડી જાય ને ભાઈ ઉપડી જાય ફાઇનલ 1 મિલિયન થઈ જાય માય ગોડ જો ભાઈ ની ગેરંટી છે હા ગેરંટી આઈડી શું છે તારું એમઆર મિત 31 62 ડન નસીબ જોઈએ છે પછી ઉપર હાથ જોઈએ છે ભાઈ ભણવું જરૂરી છે મયુરભાઈ એવું કે બેટા બરાબર ને હું એન્જિનિયર બન્યો છું અને એના પછી એક્ટિંગ કરું છું એન્જિનિયર એટલે 12માં પછી સાયન્સ લીધું સાયન્સ પછી 4 વર્ષ એન્જિનિયરિંગ કર્યું એટલે ભણવાનું તો ખરું જ
આ કેમ નહીં બોલતો આને ભણવું નહીં એને તો ડાયરેક્ટ મોડર્ન બનવું છે તું તો મોડલિંગ જ કરવી ખરે ખરો હલો જય માતાજી અમે ગામડામાં શૂટિંગમાં આવ્યા છીએ અને બપોરનું જમવાનું તમારું નામ શું રીટા રીટાબેન એટલું ફર્સ્ટ ક્લાસ જમવાનું લઈને આવ્યા છે અને એમનો કોન્ટેક્ટ કરવો હોય તો તમારો નંબર બોલો 8000385585 હા મોટા મોટા ઓર્ડર પણ લઈ શકે છે ક્યાં સુધી તમે લો ઓર્ડર 500 સુધી કરો 1500 ઓહો ક્યાં વાત આનો રસોઈમાં બધું કાઠિયાવાડી ઓકે ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે છે અત્યારે હું ખાઈને બેઠી છું એટલે કહી શકું છું માય એક્સપિરિયન્સ ઓકે બાય નવા કાંઈ હારવાનું પણ ક્યાં આગળ મોટો રાખીને કેવું બેઠું આ છોકરા ને એવા આશીર્વાદ લાગવાના છે ને કારણ કે છત્રી લઈ લઈને ફરજ મારે યાર અને બે જોડવા છોકરા આપજે મારા આશીર્વાદ લગન તો કરી નાખે છે ને હવે છોકરા મારા આશીર્વાદથી એને થવાના છે અને એ પણ જોડવા થેન્ક યુ સો મચ હો માથું ફાટી જાય ને એટલા ગરમી છે આ તો મારે આ છાંયડો આપ્યો છે ને ઈશ્વર તને છાંયડો આપશે બકા जय माता जी ये है आपकी जसी दादी ये है जसी की जान जान की अगर आपको हमारी वीडियोस पसंद आते हैं तो लाइक करें कमेंट करें शेयर करें और सब्सक्राइब करिए